નમસ્કાર, ન્યૂઝ ટોપ નાઇન સાથે હું છું જિજ્ઞાસા. સૌથી પહેલા નજર કરીએ ગુજરાતમાં પડી રહેલા વરસાદની ટોપ નાઇન ખબર ઉપર. રાજ્યમાં ચોમાસું બરાબર જામ્યું છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે અને 9 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 24 કલાક માટે એક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રોફ ઉપરાંત શિયર ઝોનની સ્થિતિ બની રહી છે. ડાંગ, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે પણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. રાજ્યના 61 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના મેંદરડામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, તો વલસાડના ઉમરગામમાં 2 ઇંચ વરસાદ ઉપરાંત માળિયા હાટીના સુત્રાપાડા અને તાલાલામાં 1.5 ઇંચ વરસાદ. જામનગરના જામજોધપુરમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી. જામજોધ પંથકને વરસાદે કર્યું પાણી પાણી. જામજોધપુર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તા ઉપર અનેક સ્થળે પાણી ભરાયા. ખરાવાડ વિસ્તારમાં રસ્તા પર રીતસરના પાણીના વહેણ જોવા મળ્યા. રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી. તો જામનગરમાં વરસાદની તોફાની બેટિંગ યથાવત. કાલાવડ શહેર ધોધમાર વરસાદ વરસ્યો છે. કાલાવડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી. કાલાવડ પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી છવાય છે. દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા દેદનાદન કરી રહ્યા છે. વરસાદની જમાવટ બોલાવી રહ્યા છે. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાયું. સીમ વિસ્તારના માર્ગ ઉપર પાણી ફરી વળતા ખેતરમાં મજૂરો ફસાયા હતા. સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદ લઈને પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા મજૂરોને ઉગારી લેવામાં આવ્યા. દ્વારકામાં જિલ્લામાં મેઘમહેર હવે કહેરમાં બદલાઈ ગઈ છે. મીઠાપુરામાં ધોધમાર વરસાદને કારણે અનેક સોસાયટીઓ જાણે વેઠમાં ફેરવાઈ ગઈ હોય તેવા હાલ થયા છે. ઉદ્યોગનગર, ધરાનગર વિસ્તારમાં પાણી જોવા મળ્યા છે. આંબેડકર અને બક્ષીપંત સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા. ગામમાં નદી વહેતી હોય તેમ રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા. કેટલીક જગ્યાએ લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ધબધબાટી બોલાવી રહ્યું છે. ખંભાળિયા શહેર, વિજલપોર, કેશોદ સહિતના ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. ભાડથર, ઠાકર, શિરડીમાં પણ ધોધમાર વરસાદ છે. સતત 3 દિવસ જિલ્લામાં વરસાદી માહોલ છે. ખંભાળિયાના કેશોદ ગામે ચેકડેમ તળાવમાં નવા નીરની આવક ચાલુ છે. જૂનાગઢના મેંદરડામાં મધુવંતી ડેમ છલકાયો છે. ખેડૂતોની જીવાદોરી સમાન છે. મધુવંતી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. સરદાર ચોક અને સાવા કાંઠા વિસ્તારને જોડતા પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, કેમ કે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. સામા કાંઠા વિસ્તારમાં આવેલા પુલ પરથી વહી રહ્યું છે પાણી. સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પરથી સામે આવી રહેલા દ્રશ્યો નિહાળો. છેલ્લા 3 દિવસથી આ હાઈવે આ જ રીતે પાણીમાં ગરકાવ છે. કેટલાક ભાગે તો કેરસબમાં પાણી ભરાઈ ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે વિકાસના દાવા વચ્ચે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. નેશનલ હાઈવે પર ફરી વળેલા પાણીને કાઢવા માટે જેસીબીની મદદથી ડિવાઈડરોને તોડવામાં આવી રહ્યા છે.